મંડળ ભાવનગર. એક્ચ્યુઅલમાં આ લાર્જસ્કેલ પર સંસ્થા છે, કામ નથી કરતી, પણ આપણે એવું લાગે કે ના, આ પ્લેસ ઉપર કામ કરવું છે તો કામ આપણે કરીએ છીએ. ખાસ તો આપણે જે વાત કરીએ છીએ આદિવાસી જે પરંપરાગત વૈદુ ભગતો દ્વારા જે વૈદુ, એ લોકોની પાસે 1000 વનસ્પતિનું ઔષધિઓનું નોલેજ હોય છે. દરેક રોગ માટે આ લોકો કામ કરે છે અને એમ એ લોકોની પાસે ટોટલી સ્કિલ્ડ છે. એટલે આ જે આદિવાસીઓ જે વૈદુ ભગતો જે છે એ પરંપરાગત નોલેજ ધરાવે છે, નહીં કે પ્રશિક્ષણ પામેલા કે BHMS કે BMS નહીં, પણ જે વારસાગત આપણે જે હોય છે ને આપણામાં નોલેજ જે હોય છે ને એ પ્રશિક્ષણ પામેલા નહીં પણ વારસાગત એમનો જે નોલેજ ધરાવતા હોય એ ટાઈપનું નોલેજ હોય. આ જે વૈદુ ભગતો જે છે એ આપણે અત્યારે 150 વૈદુ ભગતો SMC પાટણ પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં 8 લાઇન્સમાં જે આપણે સરે વાત કરી કે SMC આપણે ગ્રાઉન્ડ છે બિલકુલ ફ્રીમાં આપેલું છે, પણ જે આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ એ લોક ભાગીદારીથી કરવા જઈ રહ્યા છીએ. એટલે કે દરેક લોકોનો આપણે સપોર્ટ લઈએ છીએ, આમાં ગવર્મેન્ટનો કોઈ પણ આપણે સપોર્ટ લીધેલો નથી. આ 150 વૈદુ ભગતો આપવાના છે, એમાં એ લોકો અલગ અલગ રોગ માટે કામ કરશે. ખાસ કરીને મસાજ સ્ટીમ સાથે મસાજ, પછી એમનું જે ફૂડ હોય છે ફૂડનું વેચાણ કરશે. નાહરી કેન્દ્ર શું છે તો આદિવાસી બહેનો દ્વારા જે સંચાલિત આદિવાસી ફૂડ છે, જેમાં નાગલીના રોટલા છે, ચોખાના રોટલા છે, ભુરજીનું જે છે, એ સાથે સાથે જે ડાંગીનાની વનસ્પતિ ઔષધિનું જે કંઈ એમની પેલું શાકભાજી જે છે એમની રસોઈ બનાવવામાં આવશે. આ જે મેળો જે છે એ ટ્રાઇબલ માટે જ છે, એ પણ ડાંગ જિલ્લા કપરાડા અને વલસાડના જ છે, બાકી કોઈને એલાઉડ નથી. કોઈ પણ આપણે કે જે એડ કે અમે જે કે સ્પોન્સરશીપ કે પેલી છે એમાં ખાસ તો અમે એલોપેથીની નથી લેતા, એડ સાથે સાથે કોઈ પ્રોફેશનલ ડોક્ટર્સ પણ નહીં હોવા જોઈએ. કારણ કે જે આપણો હેતુ જે છે એ ટ્રાઇબલના જે વૈદુ ભગતો જે છે એને ઇન્કરેજ કરવામાં છે. હેતુ સંસ્થાનો એક જ છે કે એ લોકોની આજીવિકા માટે અને આપણે પ્રચાર પ્રસાર થાય કે ફરી લોકો રિટર્ન ટુ ધી નેચર, કે ચલો નેચર તરફ પાછા વળીએ, એટલે કે આયુર્વેદ તરફ પાછા ફરવાનો હેતુ છે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાય એ જ છે. થેન્ક યુ. નામ શું છે બેન તમારું? જયશ્રી બાબરિયા.